બાદ આપનું સ્વાગત છે સમાચાર પર વડોદરા જિલ્લાના ડબોઈના વઢવાણા ખાતે સત્તાવન ગુજરાત ગૌરવ દિન ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી હાજર રહ્યા હતા સત્તાવન ગુજરાત ગૌરવ દિનની ઉજવણી પૂરા ગુજરાતમાં ઠેર ઠેર કરવામાં આવી હતી જેમાં વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના વઢવાણા ગામે ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાજેન્દ્રભાઈ ત્રિવેદી તેમજ જિલ્લા કલેક્ટર ડીડીઓ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા સાથે સાથે આજથી સુફલામ સુજલામ યોજના પ્રારંભ વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યો હતો ગુજરાતનો આ અઠાવન મો જન્મદિવસ નિમિત્તે ગુજરાત સરકારે સમગ્ર ગુજરાતની અંદર સુજલામ સુફલામ યોજના હેઠળ જળ અભિયાન શરૂ કર્યું છે જેની સંકલ્પના એ છે કે કોઈ પણ રીતે જળની સંગ્રહ શક્તિ વધે સંચય વધે જળનો અને એમાંએ ગુજરાતની અંદર વડોદરા જિલ્લાની અંદર સો વર્ષ જૂનું જે ગાયકવાડ સરકારે બનાવેલું આ વઢવાણ તળાવ અતિ ઉત્તમ તળાવ જ્યાં દેશ વિદેશથી પક્ષીઓ અહીં આવે છે લોકો પણ આ પક્ષીઓને માણવા માટે અહીં આવે છે અગિયાર કિલોમીટરની પેરી ફરીનું આ તળાવ સિંચાઈ માટેનું મધ્ય ગુજરાતનું સૌથી મોટું સિંચાઈનું તળાવ છે અને આજ રોજ એના જળ સંચય માટે એને ઊંડું કરવા માટે જળની ચિંતા કરવા માટે લોકોના સહકારથી સંસ્થાઓના સહકારથી વિ સહકારથી અને સરકારશ્રીની તમામ નીતિ રીતિ આ બાબતની અંદર અગ્રેસર છે અને એના ભાગરૂપે આજે જેસીબીથી આ બધા કામ થવાના છે તળાવો ઊંડા થવાના છે અને એને કારણે આ વઢવાણા તળાવમાં દસથી દસ ટકાની લગભગ આજુબાજુમાં આ ખોદવા ખોદવાના કારણે પાણી જળ શક્તિ સંગ્રહ શક્તિ એની વધશે અને આપણે જાણીએ છીએ કે જળ જીવન છે ભગવાન મહાવીર સ્વામીએ પણ કહેલું કે ઘીને પાણીને ઘીની જેમ વાપરો આજે એ પરિસ્થિતિ ઊભી થઈ છે અને લોક સહકાર વિના આ શક્ય નથી અને લોકોએ પણ આમાં વૃક્ષો આવીને આ જળ વરસાદ વરસે વધુ વરસે એની કાળજી કરવાની રહેશે પેન્ડુ પટેલ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ ડભોઈ